સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શિબિરમાં જૂન અને જુલાઈમાં બે મહિનામાં 4 બાળકોના મોત નિપજ્યા છે, જ્યારે 2 બાળકો સારવાર હેઠળ છે, જેને લઈને મૃતક અને સારવાર હેઠળ બાળકોના સેમ્પલ લઈને પુણે તપાસ માટે મોકલી આપ્યા છે, જેના રિપોર્ટ સોમવારે આવશે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જૂન મહિનામાં 1 બાળકનું મોત નિપજ્યા બાદ જુલાઈ મહિનામાં 3 બાળકોના મોત અલગ અલગ દિવસે થયા હતા. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 17 દિવસમાં 4 બાળકોના મોત થયા છે, જ્યારે 2 સારવાર હેઠળ છે. ત્યારબાદ શંકાસ્પદ વાયરસને લઈને મૃતકોના અને સારવાર હેઠળ આવેલા 5 સેમ્પલ પુના તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેમના રિપોર્ટ સોમવારે આવશે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પ્રથમ કેસ 27 જૂન 2024 રોજ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના 4 વર્ષીય બાળકનું મોત થયું હતું. ત્યારબાદ 5 જુલાઈ 2024 રોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના 6 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું. 9 જુલાઈ 2024 રોજ સાબરકાંઠા જિલ્લાના 5 વર્ષીય બાળક અને અરવલ્લી જિલ્લાના 2 વર્ષીયનું મોત નિપજ્યું હતું. આમ 17 દિવસમાં 4ના મોત થયા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 8 જુલાઈ 2024 રોજ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના 4 વર્ષીય બાળકનું અને 9 જુલાઈ 2024 રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના 9 વર્ષીય બાળકી સારવાર હેઠળ છે. ઉમંગ રાવલ, છેડેશ ટીવી, સાબરકાંઠા.